વૈષ્ણવ જન તો તેર કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન નાણે રે વૈષ્ણવ જન તો તેર કહીએ એક દિવસ એક ભાઈએ બાપુને પૂછ્યું બાપુ સેવા કાર્યના કઠણ પ્રસંગોએ ભગવત ભક્તિનો નિત્ય નિયમ સાચવી ન શકાય તો તેથી કશું નુકસાન ખરું સેવા કાર્ય અને નામ સ્મરણ બેમાં પ્રધાનપદ કોને આપવું બાપુએ જવાબ આપ્યો કઠણ સેવા કાર્ય હોય કે એથી એ કઠણ પ્રસંગ હોય તો એ ભક્તિ એટલે કે રામ નામ બંધ થઈ જ ન શકે નામ સ્મરણનું બાહ્ય સ્વરૂપ પ્રસંગ પ્રમાણે બદલાતું રહેશે રામ નામ હૃદયમાં અંકિત થઈ ચૂક્યું પછી થોડું જ માળા છોડવાથી છૂટવાનું છે કસ્તુરબાના અવસાનના બે દિવસ પહેલાં તેમને ખૂબ જ બેચેની થવા લાગી વારે વારે મોઢેથી રામ હે રામ એમ બાપ ઉકારતા હતા બાપુ સવારે આવીને બાના ખાટલા પર બેઠા બાપુના ખભા પર માથું નાખી બા કંઈક શાંત થયા એ જ સ્થિતિમાં બેઠા બેઠા બાપુએ સવારની પ્રાર્થના કરી ત્યાર પછી વારે વારે સૌ બા પાસે રામધૂન તેમજ ભજન ગાતા હતા બાપુ લગભગ આખો દિવસ બાના ખટલા ઉપર બેસી રહ્યા બા વચ્ચે વચ્ચે ખૂબ બેચેની લાગતા ખૂબ કરુણ અવાજે બોલતા હે રામ હે રામ બાપુ સૌને કહે હવે બાની દવા કેવળ રામ નામ જ છે બીજા બધા ઉપચાર છોડી દો મારી વૃત્તિ તો એવી છે કે મધ અને પાણી સિવાય બીજો કાંઈ ખોરાક પણ ન આપો બા પોતે કાંઈ માગે તો જુદી વાત છે હું દવામાં માનતો નથી મારા છોકરાઓની ગંભીર માંદગીઓમાં પણ મેં એમને દવા આપી નથી પણ બાની બાબતમાં મેં મારો નિયમ ચલાવ્યો નથી પણ આજે તો એને પોતાને પણ દવા માટે અરુચિ થઈ ગઈ છે રામ નામ સિવાય એને ચેન પડતું નથી આ દૃશ્ય કરુણ છે પણ મને બહુ પ્રિય છે રામ નામ સિવાય હું આજે બાને મોઢે બીજું કશું સાંભળતો નથી આવે વખતે તો હું દવાને છોડી દઉં ઈશ્વરને રાખવી હશે તો રાખશે લઈ જવી હશે તો લઈ જશે ઈશ્વરને બચાવવી હશે તો એમ ને એમ પણ બચાવી લેશે નહીં તો હું બાને જવા દેવા તૈયાર છું બા કંઈક સ્વસ્થ થતાં ભગવાનને પ્રાર્થના કરતાં બોલ્યા હે ભગવાન ઢોરની જેમ પેટ ભરી ભરીને ખાધું છે માફ કરજે હવે તો તારી જ ભક્તિ જોઈએ તારો જ પ્રેમ જોઈએ હે રામ મારા રામ બાપુ જ્યારે રેટિયાનો જોરશોરથી પ્રચાર કરતા હતા ત્યારની આ વાત છે કોઈને મનનું સમાધાન ન થતું હોય મનમાં અકળામણ થતી હોય તો બાપુ કહેતા રેટીયો ચલાવો રેટિયો તમે સ્વસ્થ થઈ જશો કોઈનું સ્વજન મરી ગયું હોય તો બાપુ કહે રેટિયો ચલાવો શાંતિ મળશે આમ બાપુ ઘણી ખરી બાબતોમાં રેટિયાની જ વાતો કરતા કરતા અને એને જ ઉપાય તરીકે સૂચવતા આ જોઈને બાપુના એક અંતેવાસીએ એક દિવસ બાપુને કહ્યું બાપુ આપ જ્યારે ને ત્યારે બસ રેટિયાની જ વાત કરો છો કદાચ આપને રાતે સ્વપ્ન પણ રેટિયાના જ આવતા હશે મને તો ભય લાગે છે કે અંતકાળે પણ આપ હે રામને બદલે હે રેટિયો એવું તો નહીં બોલી પડો ને કારણ કે આપણે જેનું સ્મરણ સતત કરતા હોઈએ ને એનું જ સ્મરણ અંતકાળે પણ થાય આ સાંભળીને બાપુ હસતા હસતા બોલ્યા ના એમ નથી ભાઈ ભલે હું હંમેશા રેટિયાની વાતો કરતો હોઉં પણ મારા અંતરમાં તો રામનું રટણ જ થતું હોય છે એટલે મારા છેલ્લા શ્વાસે પણ રામ નામ જ નીકળશે બાપુ તો કહેતા માણસના આખરના શ્વાસ સુધી રામનું નામ સ્મરણ હોવું જોઈએ પણ પોપટની માફક નહીં હૃદયથી હોવું જોઈએ અને ખરેખર 30મી જાન્યુઆરી 1948 ના રોજ બાપુને ગોળીએ ઠાર કરવામાં આવ્યા ત્યારે બાપુના છેલ્લા બોલ હતા હે રામ વૈષ્ણવજન તો તેને રે કઈ જે પીડ પરાઈ પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન આણે રે વૈષ્ણવજન તો